नमस्कार मित्रों, आजना वीडियो में तमारुं स्वागत है। मित्रों, आज आप धोरण 9 संस्कृत विषय अभ्यास करवाना छे। एनो एक सरस मजानो पाठ एटले कुलस्य आचार, जेनो अर्थ थाय कुळनी परंपरा। आम तो मित्रों, प्राचीन काळथी आपणी संस्कृत भाषा में प्राणी कथाओने प्रचलन खूब रह्युं छे। प्राणियों ने पात्र बनावी अने मनुष्य ने बोधपाठ आपवानुं कार्य आपणी आ कथाओ करे छे। एमां पंचतंत्रनी वार्ताओ, हितोपदेशनी वार्ताओ के पछी जातकमाला होय, आ बधा ग्रंथो एवा छे कि जेमां प्राणीओ छे अने पात्रो बनावी अने मनुष्य ने बोधपाठ आपवामां आव्यो। अने आवी वार्ताओ आजे पण लखाती रहे छे। एवी ज एक कथा एटले कुलस्य आचार, जेमां एक चातक बाळनी वात करेली छे। चातक पक्षी छे, मात्र वरसादनुं ज पाणी पीवे छे। અને એનું એક બચ્ચું છે, એ પોતાના કુળની આ પરંપરા પાળતું નથી અને તળાવનું પાણી પીવા માટે માની આજ્ઞાનો અસ્વીકાર કરીને એ નીકળી પડે છે। પરંતુ રસ્તામાં જતાં થાકી જાય, એક ઝાડવે બેસે ને ત્યાં બાજુમાં એક ઘર હોય, એમાં એક નિર્ધન ખેડૂત પિતા પુત્રનો સંવાદ સાંભળે છે, એ બંનેની વાતચીત સાંભળે છે અને એને ખ્યાલ આવે છે કે આની પરિસ્થિતિ આટલી ગરીબ છે, નિર્ધન છે, છતાં પણ એ ખેડૂતનો દીકરો છે, પોતાના કુળની પરંપરા પાળવા માટે આટલો પરિશ્રમ કરે છે, તો પછી હું તો ઊંચા કુળનું પ્રાણી કહેવાઉં, મારે પણ કુળની પરંપરા પાળવી જોઈએ અને ત્યાંથી બોધપાઠ મેળવી, ત્યાંથી પ્રેરણા મેળવી અને પોતાની મા પાસે પાછું ફરે છે અને પોતાની કુળની પરંપરા એ પાળે છે। આ વાત મિત્રો આપણને શીખવાડે છે કે પરંપરાઓથી ચાલી આવતા અને આદર્શરૂપ હોય એવા આચારો છે, એવી પરંપરાઓ છે, એ આપણે પાળવી જોઈએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણા પાઠની। જો એક ચાતક શિશુ આસીત, એક ચાતક બાળ હતું, સ એકદા તૃષ્યા પીડિત, જનન્યા સમીપમ વ્રજંતી વદતી ચ। તે એકવાર તરસથી પીડાતું પોતાની માતાની પાસે જાય છે અને કહે છે, અહીં તમે જોઈ શકો છો, તૃષ્યા પીડિત, તૃષાથી પીડાતું એટલે કે તરસથી પીડાતું, જનન્યા સમીપમ માતાની પાસે, વ્રજતી વદતી ચ, ચને આપણે આગળ લઈ લેવાનું છે, જાય છે અને કહે છે, અંબ હેમા તૃષા મામ પીડેતી। અહીં આપણે એવું ન કહી શકીએ તરસ મને પીડે છે, પરંતુ હું તરસથી પીડાઉં છું, અહમ જલમ પાતું મિચ્છામી, હું જળ પીવા ઈચ્છું છું, સંપ્રતિ મેઘ જલમ ન મિલતી, સંપ્રતિ એટલે હાલમાં, અત્યારે વરસાદના વાદળાઓ જોવા મળતા નથી, અતઃ તડાગ જલમ એવ પાતું ઈચ્છામી, આથી હું તડાગ જલમ એવ, ત્રણ શબ્દો છૂટા પડે મિત્રો, આથી હું તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું। જનની વદતી, માં કહે છે, બાલ હે બાળક, વયમ તું મેઘ જલમ એવ પીબામહ। ચાતક શિશુની માં શું કહે છે, આપણે તો માત્ર વરસાદનું જ પાણી પીએ છીએ, તળાગ જલમ ન પીબામહ, તળાવનું પાણી પીતા નથી। એસ અસ્માકમ કુલસ્ય આચારઃ, આ આપણા કુળની પરંપરા છે, આપણા કુળનો આચાર છે, અતઃ ત્વમ તળાગ જલમ પાતું ન શકનોસી, આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં, ઇતિ ઇતિ એટલે એમ, જેને આપણે આગળ લઈ લેવાનું છે। હવે આગળ જોઈએ, ચાતક શિશુ કથઈ હતી, ચાતક બાળ કહે છે, અંબ, અંબ એટલે માં, મહતી મેં તૃષા, મેં એટલે મને, તૃષા એટલે તરસ અને મહતી એટલે ખૂબ જ, માં મને ખૂબ જ વધારે તરસ લાગી છે, અધુના આકાશે મેઘા ન પસ્યામી, અત્યારે આકાશમાં વાદળાઓ દેખાતા નથી, ન પસ્યામી દેખાતા નથી, કદા મેઘ વર્ષિષ્યતિ, કદાચ અહમ મેઘ જલમ પાતું શકનોસ્મી, ઇતિ ન જાનામી, કદા મેઘ વર્ષિષ્યતિ ભવિષ્યકાળ, ક્યારે વરસાદ વરસશે, કદાચ અહમ મેઘ જલમ પાતું શકનોમી, ક્યારે વરસાદ વરસશે અને ક્યારે હું વરસાદનું પાણી પી શકું, ઇતિ ન જાનામી, હું એ જાણતો નથી, અતઃ આથી તૃષયા પીડિતો અહમ, આથી તરસથી પીડાતો
અહીં પીડિતોહમ શબ્દ બે આપેલા છૂટા પાડો તો પીડિતઃ પ્લસ અહમ, આથી તરસથી પીડાતું હું તડાગ જલમ પાતું ગચ્છામી, આથી તરસથી પીડાતું હું તળાવનું પાણી પીવા માટે જાઉં છું, ગચ્છામી એટલે જાઉં છું. જનની પુનરપી ચાતક શિશુમ બોધઈ હતી, પુનરપી બે શબ્દો છૂટા પાડો તો પુનઃ પ્લસ અપી એટલે કે ફરીવાર. જનની પુનરપી ચાતક શિશુ બોધે હતી, માં ફરી વખત ફરીવાર ચાતક બાળને બોધે હતી એટલે સમજાવે છે. બાલ ન યમ અસ્માકમ કુલાચાર, બેટા આ આપણા કુળની પરંપરા નથી. કુલાચાર સદૈવ રક્ષિતવ્ય એવ, હંમેશા કુળની પરંપરાનું રક્ષણ કરવું જોઈએ. કુળની પરંપરા છે, કુળનો આચાર છે, એ રક્ષવો જોઈએ. અતઃ ત્વમ તડાગ જલમ પાતુમ ન અર્હસિ, આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. તૃષયા સહનમ કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષામ કરતુમ અર્હસિ ત્વમ, તરસ સહન કરીને તારે વરસાદની રાહ જોવી જ જોઈએ. જનન્યા કથનમ અશ્રુત્વા, માની વાત સાંભળ્યા વિના ચાતક શિશુ ચાતક બાળ તડાગ જલમ પાતું તડાગમ ગંતું નિર્ગચ્છતી, માની વાત સાંભળ્યા વિના તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળી પડે છે. માર્ગે પરિશ્રાંત સ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતી તદા તાત પુત્રયો વાર્તાલાપમ શૃણોતી, માર્ગે એટલે રસ્તામાં પરિશ્રાંત એટલે થાકીને, સ યદા એકસ્ય તે જ્યારે, યદા એટલે જ્યારે, એકસ્ય એટલે એક, કૃષકસ્ય ગૃહસ્ય સમીપે ખેડૂતના ઘરની પાસે, માર્ગમાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે તિષ્ઠતી ઊભું રહે છે, તદા એટલે ત્યારે, તાતા પુત્રોએ વાર્તાલાપમ શૃણોતી, એ નિર્ધન એ ગરીબ ખેડૂત પિતા પુત્રનો વાર્તાલાપ સાંભળે છે. કૃષક વૃદ્ધ મરણાસન્નચો આસીત, ખેડૂત છે એ વૃદ્ધ અને મરણ પથારીએ પડેલો હતો. તસ્ય સમીપે સ્થિત તસ્ય પુત્ર તસ્મે કૃષકાય કથઈ હતી, તસ્ય સમીપે સ્થિત તેની પાસે રહેલો તસ્ય પુત્ર તેનો પુત્ર તસ્મે કૃષકાય કથઈ હતી, તેને કૃષકાય એટલે ખેડૂતને કહે છે, એટલે જે મરણ પથારીએ જે ખેડૂત પડેલો હતો એની બાજુમાં એનો પુત્ર ઊભો હતો એ એના પિતાને કહે છે. તાત હે પિતા, અધ્ય માર્ગે મયા ધનસ્યુત પ્રાપ્ત, અધ્ય એટલે આજે, આજે મને રસ્તામાં ધનસ્યુત એટલે કે પૈસાની થેલી, સ્યુત એટલે થેલી, ધનસ્યુત એટલે પૈસાની થેલી મને મળી. તસ્ય દર્શનાત આનંદ જાત, એ પૈસાની થેલી જોઈ અને હું રાજી થઈ ગયો કે આ પૈસાથી આપણી ગરીબાઈ દૂર થશે. તેના મધ્યમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ ઇતિ વિચાર્ય ધનસ્યુત ગ્રહણાય અહમ હસ્તમ પ્રસારય, એમ વિચારીને મેં કે ભાઈ ધનથી આપણી ગરીબાઈ દૂર થઈ જશે એવું વિચારીને મેં એ પૈસાની થેલી લેવા માટે હાથ લંબાવ્યો. કિંતુ તદૈવ મયા ભવદીય ઉપદેશ સ્મૃત, પરંતુ ત્યારે જ મને તમે આપેલો ઉપદેશ યાદ આવ્યો. અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચાર ન, અન્યનું ધનનો સ્પર્શ કરવો એ આપણા કુળની પરંપરા નથી. અત અહમ તમ ધનસ્યુતમ તત્રૈવ અત્યજમ, આથી હું તે પૈસાની થેલી ત્યાં જ છોડીને આવતો રહ્યો છું. ચાતક શિશુ સર્વમ શૃણોતી, ચાતક બાળ આ બધી વાત સાંભળે છે. જે હમણાં ખેડૂત પિતા પુત્ર બંનેનો જે વાર્તાલાપ છે એ ચાતક બાળ સાંભળે છે. સ વિચારયતી, તે વિચારે છે, અહો મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીયમ કુલાચારમ પાલયતું કીદૃશી શ્રદ્ધા, મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા પાળવા માટેની કેવી શ્રદ્ધા. અહમ તો કુલાચારમ ન પાલયામી, હું તો કુળની પરંપરા પાડતો નથી. વયમ મેઘ જલમ એવ પીબામહ ઇતિ અસ્માકમ કુલાચાર, અમે તો વરસાદનું જ પાણી પીએ છીએ એ અમારા કુળની પરંપરા છે. તમહમ ત્યક્તુમ પ્રવર્તે, તમહમ તમ અહમ તે તો હું છોડવા માટે તૈયાર થયો છું.
एतत अनुचितम अस्ति, एतत एले के आ अनुचितम अस्ति, आ तो अनुचित छे, योग्य नथी। स चिंतयति, ते विचारे छे, पशव पक्षिणश्चैव मानवाश्च सदाशया, सदाशया एले सारा आशयवाड़ा पशुओ पक्षीओ अने मनुष्यो, रक्षन्ति स्वकुलाचारम, सारा आशयवाड़ा पशुओ पक्षीओ अने मानवो પોતાના કુળની પરંપરાનું રક્ષણ કરે છે। રક્ષામી કુલમાત્મનઃ, કુલમાત્મનઃ કુલમ આત્મનઃ, હું પણ મારા કુળની પરંપરાનું રક્ષણ કરીશ। એવમ વિચિંત્ય સ માતરમ પ્રત્યાગચ્છતિ સર્વમ વૃતાંતમ ચ કથયતિ। એમ વિચારીને તે પોતાની માતા પાસે એ પાછું ફરે છે અને વૃતાંત એટલે બધી વાત કહે છે। માતા સંતોષમ અનુભવતી, માં સંતોષ અનુભવે છે। શિશવે ચ આશીર્વાદમ દદાતી, માં સંતોષ અનુભવે છે કે મારો દીકરો છે એ સમજી ગયો છે, મારું બાળક સમજી ગયું છે અને બાળકને આશીર્વાદ પણ આપે છે। અલ્પે એવ કાલે મેઘવૃષ્ટિ ભવતી, થોડા જ સમયમાં વરસાદ થાય છે। મેઘજલમ પીતવા ચાતક શિશો તૃષા સામ્યતી, એ વરસાદનું પાણી પીને ચાતક બાળની તરસે એ શાંત થઈ જાય છે। આવું સરસ મજાનું આપણો આ પાઠ। તો મિત્રો, દરેક વ્યક્તિએ પોતાના પરંપરાથી ચાલી આવતા અને જે આદર્શરૂપ હોય એવા આચારો છે, એવી પરંપરાઓ છે, એ પાળવી જ જોઈએ, એવો બોધપાઠ આપણને આ પાઠમાંથી મળે છે। તો બસ મિત્રો, આજનો વિડીયો અહીં સુધી રાખીએ। જો મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ અચૂકથી કરો, જેથી મારા નવા વિડીયો તમને સમયસર મળતા રહે। મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।